કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા દીનદયાલ પંડિત ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાઓને લઈ વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. થરા નગરપાલિકા દીનદયાલ પંડિત ઉપાધ્યાય હોલમાં પ્રધાનમંત્રી કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ અને લાભાર્થીઓ સાથે સીધા સંવાદ કાર્યક્રમ કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. વિરાટ સરકારના 5 વર્ષના સુશાસન નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં આજે ગુજરાતમાં 17,000 જેટલા કેન્દ્રો ઉપરથી 3,50,00,000 લાભાર્થીઓને સીધો જ લાભ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું કે સરકાર દ્વારા 2,84,000ની સહાય ચૂકવવામાં આવે છે, જ્યારે કાંકરેજ તાલુકામાં 1,584 અંત્યોદય કાર્ડ ધારકોમાં 32,221 લોકો આના લાભાર્થી છે. તેમને પણ સહાય આપવામાં આવી હતી. 14,893 BPL પરિવારમાં 81,908 લોકો લાભાર્થી તરીકે લાભ લીધો હતો. NFSA યોજના અંતર્ગત 50,000 લાભાર્થીઓને ગુજરાત સરકારે લાભ આપ્યો છે. જોકે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી, ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ, સુખદેવસિંહ સોઢા, હરગોવનભાઈ સિરવાડિયા તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો હાજર રહી હતી, જ્યારે કે આ કાર્યક્રમનું સફળ સંચાલન નટુભાઈ ગજ્જરે કર્યું હતું. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે સમગ્ર ગુજરાતમાં અન્નોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે. તેના અનુસંધાને અત્રેના કાંકરેજ તાલુકાના દરેક પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ઉપર પણ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે અને દરેક દુકાન ઉપરથી ગરીબ માણસોને તેમને 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા એમ કરી 5 કિલો અનાજ આપવામાં આવનાર છે અને એ આજે આપવામાં આવી રહ્યું છે. તથા કોકરેજ તાલુકાનો થરા મુકામે મોટામાં મોટો કાર્યક્રમની આજે આદરજ ઉજવણી કરવામાં આવી, તેમાં કોકરેજ તાલુકાના માન્ય ધારાસભ્યશ્રી સાહેબ તથા મણદાભાઈ પટેલ સાહેબ, APMC ચેરમેનશ્રી તેમજ અન્ય 20 મહાનુભાવો આજે હાજર રહ્યા હતા. અને અત્રેથી આજરોજ ખરા મુકામે આવેલ કુલ 7 પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારોના લાભાર્થીઓમાંથી 35 જેટલા લાભાર્થીઓને આજરોજ કીટ વિતરણ કરવામાં આવે છે. અને સરકારનું આ ઉમદા સાહસ માટે હું સરકારને બિરદાવું છું.